पेज नंबर 20 આપણે એસ ફોર સન ચોપડીમાં લખવાનો રહી ગયો, ડાયરેક્ટ ટી ફોર ટાઈગર બતાવાઈ ગયો છે, પણ એસ ફોર સન નોટમાં શીખવાડ્યો છે એ જ પ્રમાણે અહીંયા લખવાનો છે. એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સન, આ પ્રમાણે બરાબર ગોળ કરીને લખવાનું. એસ ફોર સીપ, સીપ એટલે ઘેટું. એસ ફોર શૂઝ, શૂઝ એટલે બૂટ પહેરીએ છીએ આપણે તે શૂઝ, એ પ્રમાણે બોલતા જઈને લખવાનું. એસ ફોર સીપ, સીપ એટલે ઘેટું. એસ ફોર સીપ, સીપ એટલે ઘેટું. આ પ્રમાણે વ્યવસ્થિત એસ લખીને આખું પેજ પૂરું કરવાનું. મૂળાક્ષર એસ ફરતે વર્તુળ કરો. અહીંયા આગળ જેટલા એસ લખેલા હોય એના ફરતે તમારે સર્કલ એટલે કે ગોળ વર્તુળ કરવાનું છે. અને બાજુના પેજ પર, પેજ નંબર 21 પર તમને એસ ફોર સીપ, સીપ એટલે જહાજ, મોટું સ્ટીમર હોય એને સીપ કહેવાય, આપેલું છે. આ પેજ પણ આખું તમારે કરવાનું. આ પ્રશ્ન પણ તમને બધાને આવડે છે, બધા હવે હોશિયાર થઈ ગયા છે, આટલું તો જાતે કરી જ શકો છો. એટલે તમારે ચોપડીમાં પેજ નંબર 20 થી પેજ નંબર 23 સુધી પૂરું કરવાનું. નમસ્કાર.